ને મિત્રો, મજામાં મિત્રો, રેલવે બોર્ડના પેપર્સ આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર એક રીઝનિંગના સમ આવી રીતે પૂછ્યું છે કે સીએટી બરાબર ડીડીવાય તો બીઆઈજી એટલે કેટલા. મિત્રો, તમે જોવો છો કે સી ડી આ બધું કંઈક કંઈક નજીક છે. બસ તમે જે વિચારો છો એ જ કરી નાખો કે જો સી માંથી પેલું આ ડી લેવું હોય તો તરત આવી જાય છે, રાની વચ્ચે કંઈ ગેપ જ નથી. પછી એ પછી તો કે બી સી નો ગેપ રાખી અને ડી છે. પછી ઓપી ક્યુ આર એસ ટી, ટી પછી વાય છે તો ઓપી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ અને પછી વાય છે. એટલે કે અહીંયા બિલકુલ ગેપ નથી, અહીંયા બેનો ગેપ છે, અહીંયા ચારનો ગેપ છે. આપણે એવું ટ્રાય કરી જોઈએ, બી આઈ જી તો એ બી સી, ચલો આમાં ગેપ નથી. પછી આઈ જે કે એલ, એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ, જોઈએ સી એલ એલ, એવું કંઈ છે? યસ મિત્રો, સી એલ એલ છે, સાચું છે. તો આવું કંઈક હોય છે અને જે તમને જરૂરથી આવડી ગયું હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે જેમાં ખાલી તમે વિચારશો, જે કીધું છે લખશો તો જ કામ પતી જશે. ઘણા લોકો આવા સમમાં કોઈ સૂત્ર યાદ રાખે છે. મિત્રો, કંઈ સૂત્ર યાદ નહીં રાખવાનું, સિમ્પલ જે જાણીએ છીએ એનો ઉપયોગ કરી લ્યો. વાત પૂરી. જો રવિ સુમિતથી સાત ક્રમ આગળ હોય, હવે એક કામ કરો કે અહીંથી આગળ હોય ને એને આગળ બેસાડો, પછી આમ બધા બેઠા છે બરાબર. તો રવિ છે આગળ, છે કોનાથી? સુમિત થી, એટલે અહીંયા તમે સુમિત લઈ લ્યો. એનાથી સાત ક્રમ આગળ છે બરાબર. તો અહીંયા એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ અને આ સાત, અહીંયા રવિ છે બરાબર. જોઈએ એક બે ત્રણ ચાર પાંચ ને છ, એટલે છ જણા અહીંયા બેઠા છે. એક આ સુમિત છે, આ એક રવિ છે બરાબર. આટલું થયું. બીજી વાત કે કુલ 39 છે, કઈ વાંધો નહીં. આ જ વર્ગમાં છેલ્લેથી સુમિત 17મા ક્રમે છે. હવે તમે વિચાર કરો, 17મા ક્રમે ક્યારે હોય કે અહીંયા ટોટલ 16 વિદ્યાર્થી બેઠા હોય તો 16 પછી આ 17મા ક્રમે હોય, આમથી ગણીએ એટલે. એટલે અહીં ટોટલ વિદ્યાર્થી કેટલા હશે? 16 હશે. ચાલો એ થયું. પછી રવિનો પહેલેથી ક્રમ કેટલામો હશે? મિત્રો, હવે તમને ખબર છે કે અહીંયા જેટલા બેઠા હશે, દાખલા 10 બેઠા હોય તો 11મો ક્રમ, 15 બેઠા હોય તો 16મો, 19 બેઠા હોય તો 20મો. પણ તમને એ ખબર છે કે ટોટલ કેટલા છે? 39. જોજે આપણા આગળ 16 છે, 17 છે, 23 છે અને 24. 24 એટલે હવે કેટલા? 15 આવી જાય. જોઈએ, જો 15 ને 16, 16 ને 6 22, 22 ને 23 ને 16, એટલે 39 થઈ ગયા કે નહીં? હવે તમને એમ કે છે અહીંથી કેટલામાં ક્રમે, તો જો 15 જણા અહીં બેઠા હોય તો રવિનો ક્રમ કેટલામાં હોય? 15 પછી કેટલામાં આવે? 16મો ક્રમ. તો એવો જવાબ છે, જરૂર છે મિત્રો. તો આટલું સિમ્પલ હોય, બસ ખાલી તમે જે જાણો છો એનો સીધે સીધો ઉપયોગ કરવાનો છે અને એ તમને જરૂરથી આવડી જશે. અહીં મિત્રો, તમને દેખાણું ન હોય તો ફરીથી જરા જોઈ લઈએ કે જે સુમિત છે એ 7મા ક્રમ, રવિ છે એ સુમિતથી 7મા ક્રમે આગળ છે. એટલે અહીંયા 6 જણા હશે અને 7મા ક્રમે રવિ છે. એટલે એક વ્યક્તિ આ, 6 જણા અહીંયા બેઠા છે, એક આ. પછીની વાત છે કે કુલ 39 છે. ઓકે, આ જ વર્ગમાં છેલ્લેથી સુમિત 17મા ક્રમે છે, એટલે 16 જણા અહીંયા બેઠા છે, સુમિત અહીંયા છે, એટલે 17મો ક્રમ આવી ગયો બરાબર. 16 અહીંયા બેઠા હોય એટલે એમ કહે શકાય 17મા ક્રમે છે. ટોટલ 39 છે, એટલે ઘટતા હતા કેટલા? તો 15, કારણ કે આપણે ટોટલ 39 કરવાના છે. જો 15 ને 16, 16 ને 6 22, 22 ને 23 ને 6 39 ને 39, 23 ને 6 29 ને 39, તો ટોટલ અહીંયા 39 જણા થઈ ગયા. હવે એને પૂછ્યું છે આગળના ક્રમ, તો રવિનો ક્રમ અહીંયા છે, રવિ અહીંયા છે, તો એને પહેલેથી કેટલામો ક્રમ? તો અહીંયા 15 જણા બેઠા હોય તો સ્વાભાવિક છે એના પછીનો ક્રમ, એટલે કે 16મો ક્રમ છે એ રવિનો આવે. તો જવાબ આવશે 16મો. તો મિત્રો, છે ને સહેલું, તો આ સિમ્પલ છે જ અને બધા માટે સિમ્પલ છે. તો બસ મિત્રો, મને ખૂબ મજા આવી, કેમ કે આ વખતેનું રિઝલ્ટ બેલિફનું ખૂબ ફાઇન આવ્યું છે. અને મિત્રો, બેલિફનું જે સેકન્ડ પાર્ટ છે મેન્સની એક્ઝામ, તો એના માટે જરૂરથી હું તમને ગાઈડન્સ આપીશ, જરૂરથી એના વિડીયોઝ બનાવીશ. સાવ સિમ્પલ છે અને 50 ગુણ લેવાના છે તો આપણે લઈ લેશું. પણ મિત્રો, તમારા જે જે મિત્રો બેલિફમાં પાસ થયા છે એને જરૂરથી કહેજો કે આપણે જે જે વિડીયોઝ છે એ જુએ, સબસ્ક્રાઇબ કરે અને મિત્રોને શેર કરે. તો મિત્રો, મિલતે હે બ્રેક કે બાદ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે હા, તલાટીની પરીક્ષા આવી રહી છે, તો મિત્રો જબરજસ્ત તૈયારી કરજો, કારણ કે પરીક્ષાઓ તો આવવાની જ છે, બસ આપણી તૈયારી રેડી હોવી જોઈએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.